previously on the first of its kind. ભવિષ્ય અંદર મોટું મંદિર છે. લંડનની અંદર આરસનું શિખરબદ્ધ મંદિર તૈયાર થાય એટલે એ પ્રમાણે આજે એનો ફાઇનલ કરાર આપણે થઈ ગયો અને એનું પજેશન આજે આપને મળ્યું. અને હવે સ્વામી શ્રી ખાતમુહૂર્ત નંબર 3 એ પ્રમાણે અહીં આગળ પધારે છે. ભારત બારનું સૌથી પહેલું મંદિર હતું અને ફર્સ્ટ ઇઝ ઓલવેઝ ફર્સ્ટ. તુજી બાપાની આજ્ઞાથી શાસ્ત્ર પ્રમાણે તો હાઉ વી ટ્રાન્સફર ઇટ ઇનટુ રિયાલિટી. આઈ અનવેઇલ્ડ ધ હવેલી બિલ્ડિંગ લાસ્ટ. Swamiji and I looked at each other and said, well, this is the one. સંકલ્પ કર્યો છે 3 વર્ષમાં આપણે જય સદગુરુ કરવાના છે. બાપાને ફૂલ કોડે સેજ થવાનું છે. This is the largest in situ concrete pour in the country. And Swami Sri called all the other teams in India, including the contractors that had just done that, and he said, this is how you build. 48 hours. Pramukh Swami Maharaj was not only a firm believer in Hindu values and traditions, he was their torchbearer. And so, it was natural that he wished this mandir to be built according to the traditional codes of Hindu stone architecture, as set out in the ancient Hindu scriptures. But this was the first time that a traditional stone mandir was being built in the West, in such a different climate. Nevertheless, like the ancient mandirs of India, this mandir still had to last for 1,000 years. So there was a crucial decision to be made. What stone should be used in its construction to build this loving home for God? It was essential that the right stone be chosen. Throughout his life, Pramukh Swami Maharaj approached every task with precision, care, and thoroughness. Here, too, he guided the team to stringently research many different types of stone and empowered them to cast their search far and wide. જે મારા સંકલ્પ લઈને આવ્યા પશ્ચિમ તરફ દ્રષ્ટિ કરી સ્વામી કહેતા પથ્થરો પણ સત્સંગ કરાવે છે. સોનાના સિંહાસન, સોનાના કળશ સહિત ભગવાન શ્રીજી મહારાજ અક્ષર પુરુષોત્તમ મહારાજ સાક્ષાત પોતે બિરાજે છે અને ડંકો વાગી છે. તો એવું એક મહાન યુરોપની અંદર તીર્થ સમૂહ મંદિર થવાનું છે. હરિભક્તો મહારાજને એમને બળ આપ્યું છે અને બધા જાત વેચીને પણ આ મંદિર કરશે. હૃદયના પ્રેમથી આ મંદિર થયું છે, સમર્પણ ભાવનાથી થયેલું છે. આપણે ન ધારેલું ન કલ્પેલું એવું સુંદર મંદિર બન્યું, ભગવાન સાક્ષાત બેસી ગયા. પ્રમુખ સ્વામી મહારાજ, the creator of London Mandir. This was the first of its kind. Swami Bapa said right from the word go that he wants to build a building that will last thousands of years. So we came to the fundamental question, which stone to use? Swamiji had wanted a marble temple. Marble માં આપણી સંસ્થામાં એક જ મંદિર હતું. આપણી સંસ્થામાં નહીં પણ અખિલ સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક
અને એકમાત્ર મંદિર માર્બલનું એ ગઢડાનું હતું. એટલે પછી આ લંડનવાળું આ માર્બલનું થયું. તે વખતે એમને માર્બલનો વિચાર આવ્યો, કેટલું ઉચ્ચ વિચાર આટલે દૂર. પાછું ટેમ્પલ્સ ઇન ઇન્ડિયા આર જસ્ટ સોલિડ માર્બલ, ધેટ્સ ઇટ. હિયર વી હેડ ટુ બિલ્ડ એન આઉટર બિલ્ડિંગ, an outer temple, then insulation, and then an inner temple. And that had never been done before because they had never built a temple outside India. Now, when we started studying the effect of the environment, especially the acid rain in London, we realized that the marble will not be a good choice, especially to satisfy a 1,000-year life. એ વેધરની અંદર કયો પથ્થર સારામાં સારી રીતના ટકી શકે એવું આપણે ખાસ તો કરવાનું, ખાસ કરીને એક્સટીરિયર પથ્થર કયો ટકી શકે એટલા માટેની વાત હતી. એટલે બધા સિટીમાં કામ કરેલા સ્ટ્રક્ચર્સ બધા જોવા, તો વી વેન્ટ સ્ટડી ટુર કે બધા જોવા માટે, તો કિંગ ક્રોસનું સેન્ડસ્ટોન સ્ટ્રક્ચર એમાં શું ઇફેક્ટ થઈ છે વેધરની અને ડસ્ટની બધી એ ચેક કરી. સેન્ટ પોલનું જે ચર્ચ છે એ સ્ટડી કર્યું. વિચાર 400 ઓલ્ડ એટલે શું ઇફેક્ટ થઈ છે. અને એ લિવરપુલ સ્ટેશને ગયેલા, બીજા એવા ઘણા સ્ટ્રક્ચર સ્ટડી કર્યા. અને પછી આપણને રિસર્ચ કરતાં કરતાં ખબર પડી કે લાઇમસ્ટોન છે ઇઝ બેટર દેન ધ માર્બલ ફોર ધ એક્સટીરિયર વેધર ઓફ લંડન. એટલા માટે પછી અને એમાંથી આપણને ખબર પડી કે કયો લાઇમસ્ટોન યુઝ કરવો. પોર્ટલેન્ડ સ્ટોન ઘણો અહીંયા લાઇમસ્ટોન વપરાયો છે અને ધોઝ બિલ્ડિંગ્સ હેઝ સસ્ટેન લોંગર વેધરિંગમાં. એટલે બહારે પોર્ટલેન્ડ સ્ટોન કરવો અને અંદર માર્બલ કરવું. પછી ઓલ્ટરનેટિવમાં એક એજન્ટ હતો, એને આ લાઇમસ્ટોન ઇન્ટ્રોડ્યુસ કર્યો બલ્ગેરિયાનો અને બીજા કન્ટ્રીનો. અને એનો સેમ્પલ એક હતો, એમાં આ સ્ટોન બાપાને પ્રેઝન્ટ કર્યો કે આ લાઇમસ્ટોન એક છે, એનો કલર આવો બફ વ્હાઈટ આવો સરસ છે. તો બાપાએ જોયો, હાથ ફેર્યો એ સ્ટોન પર, અને બધાની ઈચ્છા નથી કારણ કે ઇટ વોઝ ચેલેન્જ, અનનોન પ્લેસ, કેવું છે કંઈ બી ખબર નથી, ખાલી એજન્ટે પ્રેઝન્ટ કર્યું એ જ, કોઈ વિઝિટ પણ કરેલી નહીં. સો રાધર નોટ ટુ રિસ્ક અને એવા અનનોન ફિલ્ડમાં ન જ જવું, એટલે પોર્ટલેન્ડ પર વધારે કોન્સન્ટ્રેટ કરતા હતા. So we suggested that we would first of all look at Portland Stone, which all the city churches, St Paul's Cathedral and so on, had been built from. Portland mane joa lai gaya tha kya joa patthar nu kaam. Have ame aa joyu patthar nu kaam ane Sagun bhai hata, Madhusudan bhai hata, bada hata ame. Ame patthar mane batayo ne tare me kidu aa to Porbandar joa patthar che. Etle ama ke eno ena grains bahu mota hoy che pan ema kaam thai. કામ ના થાય એવું નહીં, કામ થાય પણ જેવું બારીક કામ કરવું એવું ના થાય. Well, it turned out that the early churches were built from stone from the front of this Portland head, but now the stone is taken out of the top and it's much weaker, so it wouldn't last 1,000 years. After the visit to the Portland quarries, the agent who took us there showed us a Bulgarian limestone, and Harsabai said, can we look at it in the real? And that's how we ended up in Wimbledon. ત્યાં આગળ છે ને ત્યાં એક પથ્થર લાગેલો ક્લેડિંગ. મેં કીધું આપણે આ બલ્ગેરિયા લેવો જોઈએ, પેલો ના લેવાય. પેલો તો એને પોગરવો મોટો છે, આમ જીણો છે. સ્વામીને પણ વાત કરી અને પછી જેવું સ્વામી કીધું એટલે સ્વામીએ વ્યવસ્થા કરી આપી. હું, સગુણભાઈ અને મધુસૂદનભાઈ ત્રણ જણા અમે લંડનથી બલ્ગેરિયા ગયા અને એમાંથી એક સેમ્પલ લઈ ગયા ઇન્ડિયા અને કાવ કર્યો. અને પછી બાપાને એ બતાવ્યો કે સ્વામી આ બલ્ગેરિયાનો લાઇમસ્ટોન આવો છે અને આ કાવ બહુ સરસ થાય છે, એમને બહુ ગમી ગયો. અને પથ્થરમાં તો સ્વામીને બહુ નોલેજ છે. સાહેબ મેં બાપાને કીધું, બાપા આ બલ્ગેરિયાનો પથ્થર ઝીણો પોગર છે, એમાં બધું કામ થાય, આમાં થાય. તો સાહેબ કે બસ આપણે આ જ પથ્થર લેવાય અને આ જ વાપરો એમ. તો ઈ સેડ કે હા આ સારો છે. તો કે પહેલાં તમારે કહી દેવું જોઈએ, મધુ એ તમને પહેલાં બતાવ્યો હતો મીટિંગ થઈ ઇન્ડિયાની સ્ટડી ટૂર દરમિયાન, તો આ બધી બીજી લમણાજીક ના કરવી પડે. તો બાપા ખાલી હસ્યા જ. વી કેમ ફૂલ સર્કલ વિથ ધી બલ્ગેરિયન લાઇમસ્ટોન. ડિસ્પાઇટ મેની સ્ટડીઝ વિથ અધર સ્ટોન્સ, ધ વેરી સ્ટોન બાપા હેડ બ્લેસ્ડ ઇન ધ બિગિનિંગ પ્રૂવડ ટુ બી ધ બેસ્ટ ફોર ધી લંડન એન્વાયરમેન્ટ. બાપા બધું જાણે છે, સર્વજ્ઞ છે, પણ એમ ક્યારેય નથી કહ્યું કે તમે આમ જ કરો. આમ બાપાની કાર્ય પદ્ધતિ છે કે સેવામાં આપણે ઊંડા ઉતરીએ અને બધા એકમત પર આવી ટીમ વર્કથી આપણે કામ કરીએ
બાપા કાયમ પાક્કું કામ કરતા ને કરાવતા. સ્વામી બાપા ડઝ નોટ ઇમ્પોઝ હિઝ વ્યૂ સ્ટ્રેટ અવે ઓર સમથિંગ. હી નોઝ વોટ ઇઝ રાઇટ એન્ડ હી લેટ્સ ધી અધર પીપલ કમ ટુ ધ સેમ કન્ક્લુઝન એન્ડ વોટ સ્વામી બાપા વોન્ટ્સ ટુ સે હી ડઝ ઇટ બાય ઇન્સ્પાયરિંગ અધર પીપલ એન્ડ લીડિંગ ધેમ ટુ ધ ટ્રુથ. આખો પ્રોજેક્ટ જે માસ્ટર માઇન્ડ કહીએ આખો ડ્રીમ અને પ્રોજેક્ટ એ તો બાપાનો જ હતો. બાપા ન્યુ આખો પ્રોજેક્ટ કેવો છે ને શું છે વિઝ્યુલાઇઝ, પણ હી ટુક અસ ઓન બોર્ડ. And so we proceeded with the use of the Bulgarian limestone. Internally, we had a choice between Indian marble and Italian marble. સ્વામી બાપા પાસે અક્ષય મુનિ સ્વામી અને ઈશ્વર સ્વામી અને બધા બહુ ઘણી ચર્ચા કરેલી આ બાબતમાં કે આપણે પથ્થર એટલે પથ્થર ત્યાં તો ત્યાંનો જ વપરાય, ઇન્ડિયાનો પથ્થર આપણે વાપરી શકીએ એમ હતું જ નહીં. મકરાણાનો પથ્થર આપણે આવે છે પણ આટલી મોટી સાઈઝોમાં આમ ને બની શકે એમ હતું જ નહીં. You see in India a lot of marble which have black spots and you know they don't have a uniform color. આમાં પથ્થર બાબતમાં તો કેવું છે, સ્વામી બાપાને આમ ઇટાલી પથ્થર બહુ ગમતો કારણ કે એમને એમની રૂમની અંદર એ કહે નાખેલો તો મને એમને કીધું જો આ ઇટાલિયન જેવો પથ્થર, માખણ જેવો પથ્થર, જેવું કામ કર્યું એવું થાય બધું શું. કારણ કે સ્વામીને મકરાણા પથ્થરનું બી નોલેજ અને આનું બી નોલેજ, અને એ વખતે ઇટાલીથી પથ્થર બાપાના યોગી શાસ્ત્રી મહારાજ બધા પાસે સારી ઇટાલીનો પથ્થર આવતો હતો અહીંયા, એટલે ઇટાલીનો સ્વામીને બહુ જ એનું આમ હતું કે સાહેબ ઇટાલી પથ્થર સારામાં સારો એમાં ઘડાય એમ. વિથ ધી બ્લેસિંગ્સ ઓફ સ્વામી બાપા વી હેડ ડિસાઇડેડ ટુ યુઝ બલ્ગેરિયન લાઇમસ્ટોન એન્ડ ઇટાલિયન માર્બલ. We still kept Swami Bapa's wish and used marble throughout the interior. But we were not sure whether this would last 1,000 years. Because the building had a 1,000-year life, the engineers had to do some tests. And we thought at the end of the day that if we tested the stone sufficiently to justify the cycle of heats and cold and wets and dry that we would select a stone which would stand the test of time. પહેલી વાર આપણે પ્રોબેબલી હિસ્ટ્રીમાં સ્ટોનના ટેસ્ટ કરાયા અને ત્યાં બ્રિટિશ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં ગયા. એના ઉપર બે કે ટેન્સાઇલ ટેસ્ટ, કોમ્પ્રેશન ટેસ્ટ અને વેધરિંગ ટેસ્ટ આખા રિસર્ચ કરી, એના ડેટા હોય એના બેઝ પર આ બધા કેલ્ક્યુલેશન કરી અને એ પ્રમાણે આખા સ્ટોન સિલેક્ટ કરવા, એ પ્રોસેસ ત્યાં સુધી કોઈએ કરેલો નહીં. પછી પથ્થર કયો વાપરો એને માટે પણ વિચાર થયો કે દેશમાંથી આપણે અમે પાસ કરેલો હતો બંસી પાળપુરનો, એટલે અહીંયા એને હવામાન બરોબર ના આવ્યું, પથ્થરને હવામાન બરોબર ના આવ્યું, એટલે માણસને આવી ગયું પથ્થરને આવ્યું, એટલે એ પાછો આ પથ્થર ક્યાં વાપરો બીજો. પછી બલ્ગેરિયાની વાત થઈ અને ઇટાલિયનનો માર્બલ વાપરવો એમ કરીને એનું બધું ટેસ્ટ કરાયા, ટેસ્ટમાં એ બે પાસ થયા અને એ બધું કામકાજ થયું. વન્સ વી ડિસાઇડેડ વી વિલ હેવ માર્બલ ઇનસાઇડ એન્ડ લાઇમસ્ટોન આઉટસાઇડ, સો વી ડિવાઇડેડ ધ ડ્યુટીઝ. વી સેડ મધુસૂદનભાઈ એન્ડ મહેન્દ્રભાઈ સિંગોડિયા વુડ લુક આફ્ટર ધ લાઇમસ્ટોન એન્ડ આઈ વુડ લુક આફ્ટર ધ માર્બલ, માયસેલ્ફ એન્ડ અમરીશભાઈ. ધ ફર્સ્ટ એક્સપિરિયન્સ આઈ માઇન વોઝ The committee asked me, the project committee asked me that I should go and buy limestone from Bulgaria. એમાં શું થતું કે ત્યાં બલ્ગેરિયા સિલેક્ટ કર્યો એટલે ત્યાં કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બધું હતું નહીં, બહુ જ પ્રિમેટિવ હતું. તેનું એરપોર્ટ જોવો તો પ્રિઝન જેવું એન્ટર થયો ને તો બહુ આમ સિસ્ટમેટિક, પેલા ઘેટા બકરાને કંટ્રોલ કરીને લઈ જવાના ને લિટરલી, અને ડાર્ક હોય ઇટ વોઝન્ટ, એટલે આવી આવી સિચ્યુએશન તમે એન્ડ ત્યાં ઉતરો ને જ તમને એ થઈ જાય ફિલિંગ ડિપ્રેસની. હોટલ જોવો તો બહારથી બહુ જ અલગ અલગ રંડ લાગે, પણ જેવા અંદર જાઓ તો લાઇટ એ ના હોય, લિફ્ટમાં જાઓ તો લાઇટ ના હોય, ચાલતી ના હોય. વી વેન્ટ એન્ડ ચેક્ડ ઇન ધ હોટેલ, ધેર વોઝ નો નથિંગ, ધેર વોઝ નોટ ઇવન ટાવલ ફોર માય બાથરૂમ. સો આઈ આસ્ક્ડ હિમ, ધેર ઇઝ નો ટાવલ ઇન ધ બાથરૂમ. સો હી સેડ નો 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 નો, યુ ગો ટુ બુક ઇટ 24 અવર બિફોર. આઈ સેડ હાઉ કેન આઈ બુક 24 અવર બિફોર માય ટાવલ ઇન ધ બાથરૂમ. એટ મારા રૂમમાં ગયા તો પાણી નો મોટર નર્મદા છે તો એ કે કઈ વાત, પાછળનો રૂમ આપી દેશું રૂમ, પછી આપણે તો તે નાવાનું છે ને એ આગળ સાંજના જ પાણી આવે કે સવારે ના આવે. તો અમે ઓલા ચોરીવાળાને કીધું હતું કે અમારે સવારે નાવો ને પૂજાને કરવાની હોય તે નહીં, તો એક આપણે કેવું ઇન્ડિયામાં લાવી મશીન લીધે હોય
પણ સ્વામીની દયાથી જે ધ્યાન હતા એ આપણે જે રીતે સ્ટોન જોઈએ અને જે રીતે ચેક કરીને આપણે ક્વોલિટી વાળો જોઈએ એ બધો ત્યાંના કોઓપરેટ થતા હતા કે આપણને બધી ફેસિલિટી પ્રોવાઈડ કરે, એવરી વીક કે 10 દિવસે ટ્રીપ મારીએ અને પછી એને કાઢી રાખ્યો હોય બધો સ્ટોરેજ. Трябва да се утвърдил почти в цял свят като един хубав топъл камък с топъл цвят, нали, който подхожда на такива изпълнения като замъци, като ние сме правили такива проекти в много части. Като започнем от Америка, в Европа, в Саудитска Арабия имаме, в Кувейт също имаме изпълнение с този камък. Тоест той по своята структура, по своя цвят, подхожда много за най-различни проекти. Bulgaria was, I was negotiating with them till 2-3 in the morning. But they would not come to my price. So we all decided to come back. As soon as I sat in the car, I said, I had Baba's confidence in what I'm here for, what my job is for. Every time I was thinking, Mandiro Bandhava Che, કેવી રીતે પૈસા રેત કરે, હરિભક્તો પૈસા આપવાના. ઓલ માય માઇન્ડ વોઝ હરિભક્તો હરિભક્તો. અવર હરિભક્તો વર નોટ રિચ પીપલ, સો ઇટ વોઝ સો ઇમ્પોર્ટન્ટ ફોર મી ટુ નેગોશિએટ એટ ધ બેસ્ટ પોસિબલ પ્રાઇસ. સો વી વેન્ટ ઇનસાઇડ એટ 6 ઇન ધ મોર્નિંગ, ધે એગ્રી ટુ માય પ્રાઇસ. પણ ધીસ વોઝ ચેલેન્જિંગ સ્ટે, ત્યાંનું કોમ્યુનિકેશન, પછી આ સ્ટોન બધા વોશ કરીને સિલેક્ટ કરવા, એને લેબલિંગ કરવાની સિસ્ટમ કરેલી, તો રોંગ ના હોય એટલે આપણું જ હોય એટલે કોપી એ ના કરી શકે. એટલે ગુજરાતીમાં પાછું લખેલા અમુક અમારા ઘણા ઘણા એક્સપિરિયન્સીસ થયા. અમારી 14-15 ટ્રીપ વગેરેની ટ્રીપ હતી. મહેન્દ્ર ભાઈ ઇન ધ કોલ્ડ વેધર ઓન હિઝ ઓન વેન્ટ ઇન વન આ સ્ટેડ ઇન અ હોટેલ ધેર ઇન ધ કોલ્ડ, મેડ શ્યોર ઓલ ધ સ્ટોન વર લોડેડ ઓન ધી શિપ. યુ નો ઇટ વોઝ બિયોન્ડ વોટ વોઝ કોલ્ડ ફોર હિમ. You know, there was no need for him to see the limestone actually loaded. But he made sure ke biju gayanda na bhari danda. Just as Mahendra Bhai Singodia and Madhusudan Bhai went to Bulgaria, Amrish Bhai and myself went to Italy in Carrara for the marble. Harshal Bhai Chavda came from India. He stayed with me in the camping site. And we would go to the quarry people. And we visited many quarries. Not only that, it was a marble exhibition time. So I hired a car and I thought I will get some room in a hotel. Nowhere I could get a room. So I drove in a campsite, slept in the car. You know, lowered the seat and slept in the car. Took a shower and then went in the exhibition. અને એ વખતે મને પથ્થરનું તો ભગવાનની દયાથી બહુ નોલેજ મકરાણા રહ્યો હતો, એટલે એનું નોલેજ થઈ ગયું હતું કે પથ્થર આવી રીતે આવે ને આવી રીતે લેવાય ને આવી રીતે આમ કરાય, એટલે બધું શીખી ગયા હતા. We selected the marble, let them lay on the floor, and then approved marble that this is the quality we want. We had to first of all negotiate with them and then send the marble, quality marble, in batches. So I must have gone for London Mandir project only about 20 times. E lokai mane leya vando karine che jivani eni company ma mane tya leya ke bates apde ani pase thi mal levo che London Mandir no. તો જીવાની સાથે મારી બહુ ફ્રેન્ડશિપ થઈ ગઈ. આ લોકો સાથે બહાર જાઉં અને એ લોકોને 12-1 વાગ્યા સુધી બહાર જાઉં, લોકોને બેસું, વાતોચીતો કરું અને મારું પીઆર કરું. એન્ડ ઓલ્સો એટ ધેટ ટાઈમ પીપલ ડિન્ટ રિલાઇઝ વોટ
BAPS was, and so you know they would treat us like any other customers. અને હું વાંડોને મળ્યો અને વાંડોને જે કીધું કે આ આ વસ્તુ શું બાંધીએ છીએ, અમે શું કરીએ છીએ, કોણ અમે, અમારા ગુરુ કોણ છે, ત્યારે વાંડો એ ખરેખર એટલા સરસ ભાવથી માલથી મને ભાવ માલ આપ્યો છે, એવી રીતે એટલા બધા ઇન્સિડન્ટ કોરી લેતા મળે. બધું બળ કોનું? બાપાનું. બધું બળ બાપાનું. બાપાનું બળ ન હોત તો કાંઈ ન કરી શકે. Your friendship, your the love that you are producing to keep this very important monument is something that I'm thinking of, and I really thank you for what you're doing, and you are fantastic people. I love you all, and I appreciate very much what you're doing. Very, it's very, very beautiful. And I thank you really for what you're doing. You know, the relationship I had with a great man, and he has been great. You have enjoyed him. And the moment that I'm sure you're thinking of him, you feel fine as well. I feel fine when I think of him, because I know that we Catholics, we say he's in paradise with God. Because he has been a fantastic man, what he has accomplished for all of us, for the world. Yes, it has been a great man with whom it was a saint, you know, so not a man. He's a really great, great guy. Marble to pehlethi decided jo to ke Italy no logo par ma ek option sastu karva mate Ambaji nu vicharta tha. સાઈન એ બી હતું ને, બધું કોસ્ટ બધી ઊંચી ના જતી રહે, બહુ મોટો મોટો પ્રશ્ન કહો. આ જ્યારે અંબાજી ઇટાલી લઈએ ને પાછું અહીંયા આવે ને એ બધું ટ્રાન્સફર, જ્યારે અંબાજીમાં આપણને મરી જાય એવું જ હતું. સ્વામી બાપાને શું ટીપ ઓફ ટંગ બધી જ વસ્તુઓ હોય, બધું એક એક મટીરિયલના રેટ જાણતા હોય, માર્બલના જાણે, ગ્રેનાઇટના એમને પૂછી લે, અને અવેર તો હોય જ. એટલે તરત એમને થયું કે ભાઈ, અને સિમ્પલ લોજિકથી પણ જુએ કે ભાઈ ઇન્ડિયાનું સસ્તું છે કે અહીંનું છે કે આ એમનેમ, તો આ તો પ્રોજેક્ટનું સ્ટાર્ટિંગ હતું, અને એમાં જો ધારો કે કંઈક સ્ટાર્ટિંગમાં જ બ્લન્ડર ચાલુ થઈ જાય કે કંઈ કમ્પેરિઝન કર્યા સિવાય, તો પછી પાછું એમનેમ ચાલ્યા કરે. એટલે સ્વામી બાપા આપણને એક પાછું લેસન આપતા હતા કે ભાઈ, તમારે કમ્પેર કરવું કે કઈ વસ્તુ ક્યાં આપણને ઇકોનોમિકલ પડે છે, ક્યાં ક્વોલિટીમાં છે. ટ્રાન્સપોર્ટમાં આપણે પૈસા અનનેસેસરી ફેંકી દેતા નથી, એ બધું જ સ્વામીશ્રી એ દ્વારા કમ્પેર કરી અને આપણને એક સિસ્ટમ એસ્ટાબ્લિશ કરી આપી એમને. હવે તે પથ્થર અંગે જે વાત છે તે અંગેની વિગત, પથ્થર તેમજ ટ્રાન્સપોર્ટ, મજૂરી તેમજ શિપિંગ વગેરેનો ખર્ચ, તેમજ ત્યાં કારીગરો આવે તેઓને રહેવા જમવા તેમજ તે અંગે જમીન ભાડે રાખવી પડે તે અંગે ખર્ચ, વીમો વગેરેનું ખર્ચ નક્કી કરવું જોઈએ, તે વાત અત્રેથી કરશો. So a lot of the major load bearing beams inside the mandir were Italian marble, but they've been also supplemented with Indian marble from Ambaji. આ મંદિરના પથ્થરો માટે આપણે જેમ જોયું તે પ્રમાણે મધુસૂદનભાઈ, મહેન્દ્રભાઈ વગેરે હરિભક્તો ઇટાલી અને બલ્ગેરિયાની અંદર કપરી પરિસ્થિતિમાં પણ ખૂબ સારી સેવાઓ કરતા, એના મૂળમાં સ્વયં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ છે. કારણ કે સ્વામી બાપાએ પોતે જ્યારે શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજના સમયમાં મંદિરોના નિર્માણ કાર્ય થતા તે વખતે અપાર પરિશ્રમ ઉઠાવ્યો છે. ફક્ત સ્વામી બાપા મકરાણા જતા એનો જો આપણે વિચાર કરીએ તો પણ આપણને ખ્યાલ આવે કે કેટલા સખત ભીડાની અંદર તેઓએ કાર્ય કર્યું છે. ત્યારે અમદાવાદથી સાંજે લગભગ 5-1 વાગ્યે
દિલ્હી મેલ ઉપાડતો, એમાં સ્વામી બાપા પોતે બિરાજે. અને ટ્રેનની અંદર સ્વામી બાપાને નક્કી જ હતું કે થર્ડ ક્લાસમાં જ મુસાફરી કરવાની. જ્યારે રાત્રે આરામનો સમય થાય ત્યારે ટ્રેનમાં જે ઉપલું પાટિયું હોય ત્યાં સ્વામી બાપા પોતે સૂવે. પછી સવારે લગભગ જ્યારે ફુલેરા જંકશન આવે, હવે એ વખતે સ્નાન કરવાનું એટલે રેલવે પ્લેટફોર્મ ઉપર જે નળ હોય તો ત્યાં આગળ બેસીને સ્નાન વિધિ પતાવવાની. અને એ રીતે સ્વામી બાપા પોતે સ્નાન કરી અને ટ્રેનમાં જ પાટિયા પર બેસી પૂજા કરે. ત્યાંથી પછી આગળ સ્વામી બાપા પોતે જોધપુર રૂટની ટ્રેન પકડી અને મકરાણા પહોંચે. ત્યારે પરિસ્થિતિ બહુ સારી, અત્યારે મકરામાં તો કાંઈ હતું જ નહીં. ત્યાં હરિભાઈ મિસ્ત્રી હતા એને ત્યાં રહેવાનું, અને અને એની એ જગ્યા જે સ્વામી જે જગ્યા રૂમમાં રહેતા હતા, અમે પાંચ જણા હતા, એ રૂમમાં નીચે સુઈ રહ્યા હતા. બાપા આરસની એક પાટલી હતી એની પર સ્વામી સૂતા હતા. સ્વામી બાપા પોતે કહેતા કે એકવાર કૂવામાંથી જ્યારે પાણી સિંચવાનું હોય તો 100-200 ફૂટ ઊંડે ડોલ મૂકવા લઈ જાય દોરડા વડે, ત્યારે માંડ અડધી પોણી ડોલ પાણી આવે. તાપની અંદર બહુ ફરવાનું થયું એટલે હું એકદમ બીમાર પડી ગયો. એટલે સ્વામી બાપાને પછી મને કે તું આરામ કર, તું નહીં આવતો, આજે તું અહીં સૂઈ જા. એટલે સૂઈ ગયો. પછી સાંજે બપોરના બાપા જમવા આવ્યા ત્યારે તો મારી શરીર જોયું તો એકદમ ધગધગતું હતું. પછી સ્વામીએ કીધું કે દેવચરણ તું લાવીને પાણીના પાણી લાવ. એટલે દેવચરણ સ્વામી એક પાત્રમાં પાણી લઈને આવ્યા અને સ્વામીએ એ મારા માથા પર પોતા મૂકતા હતા. અને સ્વામી કીધું કે ચિંતા, મેં કીધું મારા સ્વામી હવે અહીં રહેવું નથી, આપણે જતા રહીએ. અને સ્વામી કહે આપણે બાપાને યોગી બાપાની ઈચ્છા છે એટલે આપણું બધું કામ પતાવી અને પછી જ આપણે જશું. અને સાંજે સ્વામી આવ્યા તો મારું શરીર એકદમ ફર્સ્ટ ક્લાસ થઈ ગયું, તાવ બધો જતો રહ્યો અને બધું. પછી સ્વામી આવી પૂછ્યું મને કે કેમ છે પ્રગટ, મેં તો બાપા બહુ સારું થઈ ગયું કીધું. અને આ બધી પરિસ્થિતિનું વર્ણન કરતાં એકવાર તેઓ બોલેલા કે આવી પરિસ્થિતિમાં અમે અને આ પથરા ઘડાયા છીએ, તો સ્વામીશ્રી પોતે સ્વયં આ રીતે આપણને એક ઉદાહરણ પૂરું પાડી ગયા છે કે આ મંદિર નિર્માણ એ જે એમણે પોતે કર્યા છે તો એમાં પથ્થરો જોવા માટે, પથ્થરો ખરીદવા માટે સ્વામીશ્રીએ પોતે ખાણોની અંદર આ રીતે ફરવાનું કાર્ય કર્યું છે. બાપા એ આઈ એમ ભીડો વિથ યુ, હી હેઝ નેવર મેન્શન ધોઝ થિંગ્સ, સો વી હેવ નો રાઈટ ટુ કમ્પ્લેન. સો ઘરેથી ઢેબરાપુરીને હળવાને બધું આપણને તો મળતું હતું, બાપાને તો એવું નહોતું, એ બધું લઈ જઈને આ બધું કરતા. સો યસ, ધેર વોઝ ડિસકમ્ફર્ટ અને હાર્ડશીપ ને થોડી ચેલેન્જીસ બધી, પણ નથિંગ કમ્પેર ટુ વોટ બાપા હેઝ ગોન થ્રુ. સો પ્રમુખ સ્વામી મહારાજે જે રાજી કરવા શાસ્ત્રીજી મહારાજને કર્યું એ આપણે કશું કરી શકીએ નહીં. With Pramukh Swami Maharaj's guidance, the stones for the mandir were now selected. It would be constructed from Bulgarian limestone, Italian Carrara marble, and Indian Ambaji marble. But there was one selection that was yet to be made, the stone for the murtis. Perhaps this was the most important decision of all. After all, the murtis would be the very soul of the mandir that would bring it to life. So which stone could reflect their divinity and resplendence? Who better to start this process than the person in whose soul resided these very murtis, Pramukh Swami Maharaj? दिल्ली में अपना गुजरात विहार जो मंदिर है उसकी मूर्तियां बनाई थी. मूर्तियां बनाने के बाद जब प्रतिष्ठा में गया था मैं, प्रतिष्ठा होने के बाद स्वामी जी के दर्शन के लिए गया था मैं, तो स्वामी जी बोले कि दिल्ली की मूर्तियाँ बहुत अच्छी बनी हैं. और उन्होंने मेरे पीछे थापा लगाया स्वामी जी ने, और स्वामी जी ने कहा कि आगे इससे भी अच्छी मूर्तियाँ बनानी है, यानी जो लंदन की मूर्तियाँ बनानी है वो इससे भी अच्छी बनानी है. उन्होंने खास ये कहा था कि ये ऐसी इससे अच्छी मूर्ति लंदन की बननी चाहिए, लंदन का मंदिर भव्य से भव्य है. और इससे पूर्व बापा 1993 में राजकोट में थे, तो राजकोट में बापा का दर्शन हुआ, मुलाकात हुई, तो बापा ने कहा कि लंदन मंदिर का आरस लेना है, सुपर से सुपर, अच्छे से अच्छा,
लेना है तो बापा ठीक है, लेने वाले आप ही प्रेरणा करेंगे, आप ही मार्गदर्शन करेंगे और मकराना में पत्थर चूज करना। फरता फरता जे मूर्ति भंडार नो जे वाड़ो हतो ने त्यां आगळ बहु सरस ए पत्थर जोयो, એટલે એમને આપણે વાત કરી કે અમારે આ પથ્થર જોઈએ છે, એટલે કે આ પથ્થર તમને શેના માટે જોઈએ છે? પછી વાત કરી કે આવી રીતે અમારે આ ગુરુની મૂર્તિઓ બનાવી છે, એના માટે અમારે આ પથ્થર જોઈએ છે. પછી જરા એ વાત કરી આ લેવા માટેની, પણ પહેલાં પહેલો તો એને નાચ પાડી. એક એક અમારા ફાધર હતા ને, એમણે ધામમાં જતાં પહેલાં એમણે કહી રાખેલું કે આ પથ્થર છે એમાંથી એક સળંગ આખી જો મૂર્તિ બનતી હોય એને જ આપવાનું, પથ્થરના ટુકડા એ કે ના થવા જોઈએ. એટલે પહેલાં તો અમે ત્યાં ઠરી ગયા, અને પછી બાપાને યાદ કરી અને બે ત્રણ કલાક સુધી એની જોડે બધી વાતચીત ને બધી કરી, તો એ પલ્યો જ નહીં. નેક્સ્ટ ડે અમે ફરીથી ત્યાં આગળ ગયા, પછી બધી વ્યવસ્થિત બાપાના મહિમાની, લંડન મંદિરની એ બધી બહુ વ્યવસ્થિત બધી વાતો કરી, અને પહેલાં તો એ જ બાપાનો પ્રવેશ ત્યાં થયો કે એણે હા પાડી ત્યાં ગયા. એટલે પછી બાપાને મેં ફોન કર્યો, હું કે બાપા આપની કૃપાથી આ એક પથ્થર બહુ સરસ મળ્યો છે. બાપા કે એક કામ કરતું, અહીંયા આવી ગયા પછી એ કે આપણે મિટિંગમાં વાત મૂકશું અને પછી આપણે એનો નિર્ણય કરશું. અમદાવાદ આવ્યા અને પછી મિટિંગ હતી, એ મિટિંગ એ પછી આ બાંધકામની જ હતી લંડન મંદિરના. હવે એ વખતે બાપા નીચે ગાદી નાખીને જ બેસતા હતા, એટલે બાપાની ગાદી નીચે અને બધા બધાને ભેગા કર્યા. પછી છેલ્લે હું પણ ત્યાં આગળ, મને બોલાવ્યો એટલે હું મિટિંગમાં ગયો. બાપા કે બેસ બાજુમાં. પછી મિટિંગ લગભગ 1.5 કલાક જેવી ચાલી, એ 1.5 કલાક મિટિંગ ચાલીને હું વિચાર કરું, મેં કીધું બાપાએ મને શેના માટે બોલાવ્યો છે? એક તો ખાલી આ પથ્થરની વાત છે અને એની અંદર આખી આ મિટિંગમાં હજુ વાત જ કાંઈ નીકળી નથી. અને એ આખી મિટિંગ પતી ગઈ ને પછી બાપા કે હવે એક વાત છેલ્લે એક મુદ્દાની વાત કરવી છે કે આ ભક્તિ એ કે ત્યાં આગળ જઈને આવ્યો, પથ્થર જોયો એને અને પથ્થર સારો છે, ત્યાં પથ્થર આપણે લેવાનો છે, બીજું કશું નહીં. એમણે ત્યાં આગળ નિર્ણય આપી દીધો. અને પછી આપણે પથ્થર ત્યાં આગળ જઈને, ધેટ વોઝ માય ફર્સ્ટ એક્સપિરિયન્સ ઓફ મિટિંગ. એ પહેલાં કોઈ દિવસ, અને એની અંદર ખાસ આપણને જાણવાનું એ મળ્યું કે કોઈ પણ નિર્ણય કરવો ને એની અંદર સાથે મળીને બધો નિર્ણય કરવો. આજે બાપાએ કીધું હોત કે આ ભક્તિ આપણે લઈ લેવાનું, લઈ લેતું, પણ છતાંય આમ કોઈ દિવસ કોઈ પણ કાર્યની અંદર તમારે તમારી રીતે વીટો પાવર વાપરો કે તમે તમારું ધાર્યું થાય એ રીતનું તમારે ન કરવું જોઈએ. એ બાપાએ આપણા માટે શીખ આપે કે જે કાંઈ કરો એ બધા સંપીને હળીમળીને કરો. એટલે તો મીટિંગ ગોઠવી, પાંચ જણને પૂછીને કરવાનું. એ તો સ્વાઈ બાપા ના કરી લે, પણ ના, બધાને પૂછીને અને એને અનુભવ થાય. પૂછ્યા વગર એમને મંદિર બનાવી નાખે તો કોઈને અનુભવ ના થાય કઈ, પણ આપણને ઘડવા હતા. સમિતિ બધાને ઘડવા હતા તો એ સ્વામી એવી રીતે ઉઠાવે કે બધા ઇન્વોલ્વ થાય અને બધા એકમત થાય અને એ રીતે કાર્ય થાય. તો પ્રમુખ હોવા છતાં બધા નિર્ણય તો લઈ શકતા, છતાં બધાને કેમ સાથે રાખવા પાછળ? બધાને ટ્રેનિંગ આપે, બધાને ટ્રેન કરવા એકલા હાથે નહીં, અને ટ્રેનિંગ અને આ સિવાય ટ્રેનિંગ થાય જ નહીં. આ પ્રત્યક્ષ તમારે, અને જો ક્લાસ લેવાનો હોય ને, ટ્યુશન ક્લાસ એને, એમાં તો બધે ક્યાંય મેળ ના પડે, અને અહીં તો પ્રત્યક્ષ હાજર હાજર તે વખતે જ બધું નિર્ણય લેવાનું. એટલે ટ્રેનિંગ, જબરજસ્ત ટ્રેનિંગ મળે. और फिर जयपुर पधारे थे स्वामी जी. स्वामी जी ने सामने से बोला कि आपके घर चलना है, और आगे लगभग आधा घंटा बैठे. उसी समय पत्थर खरीद लिया था हमने, तो पत्थर स्वामी जी ने देखा
और उसके ऊपर पुष्प डाले और स्वामी जी ने कहा कि पत्थर अच्छा निकलेगा, मूर्तियाँ बहुत अच्छी बनानी है। मैंने कहा बापा आप ही करेंगे, नहीं वो तो भगवान अच्छा करेंगे, आप भगवान को याद करके और मूर्ति का काम शुरू करो, ये पत्थर भी अच्छा निकलेगा और मूर्ति भी अच्छी बनेगी। मकराना का जो पत्थर हम खरीदने जाते हैं तो वहाँ कोई गारंटी नहीं होती है, उसमें कोई दाग निकलता है, उसमें कोई लाइन आती है, अंदर जाके एक छोटा सा दाग भी निकल सकता है। लेकिन स्वामी जी ने जब पुष्प डाले और आशीर्वाद दिए कि भाई ये पत्थर अच्छा निकलेगा, तो हमको ऐसा अनुभव हुआ कि वो पत्थर जब हमने शुरू किया मूर्ति बनानी शुरू की तो लास्ट तक कोई डागा नहीं निकला उसके अंदर, छोटा डाग भी नहीं निकला और एकदम वाइट पत्थर निकला। और लंदन मंदिर की मूर्तियों का पत्थर बहुत अच्छा है। In the late 18th to early 19th century, a particular form of architecture flourished in Gujarat and Rajasthan, Western India. It was called Haveli architecture. Many of the mandirs built by Bhagwan Swaminarayan and his disciples often used this intricate form of craftsmanship, but sadly, since then, it has become a dying art form. Now, at the end of the 20th century, Pramukh Swami Maharaj wished to build a traditional Gujarati Haveli in London. Not in the past 100 years had such a Haveli been constructed in India or anywhere else. To revive this traditional architectural style would be an enormous challenge, but Pramukh Swami Maharaj was never one to shy away from challenges. The task now was to source the right wood and have it carved. જ્યારે હવેલીનું કામકાજ કરવાનું હતું બધું વુડન આર્કિટેક્ચરમાં, અને એને માટે પણ મોટી ચેલેન્જ હતી કે લાકડું કયું લેવું, એ પણ એક રિસર્ચનો વિષય હતો કે જે લોંગ લાસ્ટિંગ થવું જોઈએ, એટલે એનું પણ આપણે ઘણું બધું બધું સંશોધન કર્યું ને બધી ઘણી બધી જગ્યાએ, આપણે જે સ્કૂલ ઓફ આર્કિટેક્ચરથી માંડીને એ બધી જગ્યાએ પણ આપણે પૂછ્યું હતું બધું, અને એ જગ્યાએ એ લોકોએ પછી આપણને બર્મીઝ ટીકનું કીધું કે બર્મા ટીક જે છે એ સારામાં સારું લાકડું છે ને એ બધી જગ્યાએ વપરાઈ રહ્યું છે. I suggested that we might, since it was in England, use English oak because we were struggling to find sustainable teak. And so we sent some samples of oak out to the carvers to see if they would carve it, because it would have been a fairly simple thing to load up some oak, send it to India, have it carved and bring it back. But in fact, the English oak is much tougher than Burmese teak, and all their tools went blunt when they tried to carve it, and they hated it, and so it invigorated the search for teak. જ્યારે લાકડું લેવાનું થયું ત્યારે બધી જગ્યાએ આપણે તપાસ કરી, એમાં અગાસ, બોરસદ, મહેસાણા, વિસનગર, બોમ્બે, બિલીમોરા, ઇવન કચ્છ, ભુજ, આપણી રીતના જ્યાં જ્યાં તપાસ કરવા જેવી લાગી હતી એ બધી જ જગ્યાએ તપાસ પર કરી, પણ કોઈ જગ્યાએ આપણે જોઈએ એવું લાકડું દેખાયું નહીં. અને એ જ ટાઈમે બાપાનો કાગર આવ્યો કે તું ચિંતા કરીશ નહીં, અને જ્યારે મુશ્કેલી પડે ત્યારે યોગી બાપાની મૂર્તિ આગળ જઈને પ્રાર્થના કરજે. એટલે એક દિવસ સાંજે જેવો જેવા કાગર આવ્યો એવો સીધો જ, મુશ્કેલી તો હતી જ, એટલે સીધા બાપાની આગળ ગયો, યોગી બાપાની આગળ પ્રાર્થના કરી, અને એ જ દિવસે રાત્રે લગભગ સાંજના 5 વાગે પ્રાર્થના કરી, અને 7 વાગે તો તરત બાપાએ સાંભળી હોય એમ અક્ષયમુનિ સ્વામીનો ફોન આવ્યો ભુજથી કે અમે કંડલા છીએ અને લાકડું અહીંયા ગળી એક જગ્યાએ અવેલેબલ છે, તો તમે આવી જાઓ જોવા માટે. એટલે હું રાત્રે રાત્રે ટ્રેનમાં ભુજ એક્સપ્રેસમાં ત્યાં પહોંચી ગયો કંડલા, અને કંડલાથી અક્ષયમુનિ સ્વામીએ કહ્યું કે નખત્રાણાની અંદર આજે તમે કહ્યું શામજી હિરજીની કંપની એની અંદર એમ કે લાકડું છે, અને પછી અમે ગયા તો જોયું તો એટલા મોટા લાકડા હતા. એ છેલ્લા 15-20 વર્ષથી જે ધંધો કરતા હતા, દરેક વખતે જ્યારે લાકડું લાવે ત્યારે એક મોટો ગોરો સૌથી સારામાં સારું હોય એ બાજુ ઉપર રાખી મૂકે, અને કે ભવિષ્યમાં સારા ભાવ આવશે, અને હવેલી પૂરી થઈ જાય ત્યાં સુધીનું લાકડું એક જ જગ્યાએથી મળી ગયું. Sourced it, then the struggle was to find the carvers.
તે વખતે કોઈ કારીગરો આવું કામ કરતા નહોતા, અને તમે એવરેજ કામ જુઓ ને તો બધું તમને આમ સામાન્ય કામ દેખાય, પણ તું આટલી સારી ક્વોલિટીનું અને આવી જાતનું કામ છે એ કોઈ કરતું નહોતું. એટલે આપણને પોતાને પણ પ્રશ્ન હતો કે આપણે કામ કેવી રીતના કરશું, એના માટેના માણસો મળશે કે નહીં, એના માટેના બધું વસ્તુઓ આપણે કરી શકીશું કે નહીં. ઇન ઇન્ડિયા ધે ડિડન્ટ હેવ એની યુ નો મોર ધ મોસ્ટ ઓફ ધ માસ્ટર ક્રાફ્ટ ક્રાફ્ટમેન હુ વર સોર્ટ ઓફ નોટ અવેલેબલ રીલી. The tradition of Haveli was revived after almost 99 years, almost 100 years, because initially the traditional Havelis in India were all the traditional houses of very rich people. They were called Havelis, you know. But to try revive a master who would give examples of those carvings. એટલું તો કોન્ફિડન્સ હતો કે ભાઈ જેમ લાકડું મળ્યું એમ કારીગર પણ બાપા સુજાપશે. પણ સિનારિયો જોવા જઈએ ખરેખર તો તે વખતે આપણી પાસે ખાલી જૂજ સિંહાસનનું કાર્વિંગ કરે એવા કારીગર હતા. એ વખતે કેવું થતું હતું કે એક નાનો લાકડાનો પીસ આપણે ઘડવો હોય તો કોઈ કારીગર આપણને મળે તો એને ઘરે જઈને આપણે આપી આવીએ, બીજે આપી આવીએ. એટલે પછી બાપાના આશીર્વાદ લઈને આપણે જે ભરતભાઈ હતા એ છેક આપણે દિલ્હીથી પણ આગળ એક સહરાનપુર કરીને એક જગ્યા છે કે ત્યાં લાકડાનું જુદું જુદું ઘણું બધું પેલું ફર્નિચરનું ને બધું કામ થતું હોય છે કાર્વિંગવાળું. એટલે આપણને વિચારવામાં આવ્યો કે આપણે ત્યાં કદાચ જો કંઈક થઈ શકે તો કરીએ. તો બાપાના આશીર્વાદ લઈને પોતે ત્યાં ગયા હતા ભરતભાઈ, અને તે વખતે એ લોકોનું કાર્વિંગની ઢબ જુદી હતી. તો આપણે આપણા અનુભવી કારીગરોને ત્યાં લઈ ગયા, એ લોકોને બધાને ટ્રેન કર્યા કે આપણે કેવી રીતના કાર્વિંગ જોઈએ, સેમ્પલ આપણે બનાવ્યા, એ લોકોએ ત્યાં કાર્વિંગ કર્યું. I think the thing to remember was the way that timber was used in this building, and there was a lot of timber used and beautifully carved, that the 226 oak trees which were compensated for by planting 2,300 saplings was well ahead of the time where people were concerned about, or so concerned about, the use of natural materials and what it was doing to the planet. I think that's got to remember this is mid 1990s, so in some ways that was ahead of its time. By November 1992, the stones had begun to leave the ports of Bulgaria and Italy. 1992 was a special year for the BAPS Swaminarayan Fellowship. It marked the centennial birth anniversary of Yogiji Maharaj, Pramukh Swami Maharaj's guru, who had originally envisioned a traditional mandir in London back in 1970. 1992 would also see the opening of the Grand Swaminarayan Akshardham Mandir complex in Gandhinagar, India. Being a pioneer of such large cultural festivals, Pramukh Swami Maharaj was heavily involved in preparations for both the opening of Swaminarayan Akshardham and the birth centenary celebrations of Yogiji Maharaj. It was to be a 35-day festival held on 125 acres of land with 17,000 volunteers ready to serve the more than 6 million expected visitors. જ્યારે આપણે 1992 માં યોગી શતાબ્દીનો ઉત્સવ હતો તે વખતે પણ ત્યાં હું સેવામાં જ હતો મહિના માટે, અને તે વખતે લંડન મંદિરની બધી વાર્તાલાપો ચાલતી હતી મિટિંગોમાં. એટલે તે વખતે ચાલુ સમયમાં મિટિંગ થઈ, એમાં હરીશભાઈ દવે આપણા સેક્રેટરી, પછી અક્ષય મુનિ સ્વામી હતા, હર્ષદભાઈ હશે, અને આ પૂજ્ય પુરુષોત્તમ ચરણ સ્વામી જે ઇમ્પોર્ટ એક્સપોર્ટનું સંસ્થાનું સંભાળતા એ હતા. અને બોલાવીને મને જોયું, મેં સ્વામી બહુ જ ખૂબ ગંભીર હતા, અને કંઈક થોડુંક આપણને લાગે કે એમના મુખારવિંદ ઉપર થોડી કાંઈ ચિંતા હોય એવું લાગતું હતું. સ્વામીએ કહ્યું કે આપણે ત્યાંથી જે પથ્થર લાવવાના છે એ પથ્થર તો બધા ત્યાંથી નીકળી ગયા છે, પથ્થર મધદરિયે છે, અને તમે અહીંયા આગળ ક્યાં ઉતારવાનો છો, જગ્યા નથી કરી, તો આપણે ક્યાં લાવીશું અને ક્યાં મૂકીશું કે બધા પથ્થર. એટલે જ્યારે આપણો આ પહેલો જ એક્સપિરિયન્સ હતો પરદેશ ખાતે મંદિરનો, એટલે તરત જ સ્વામી ટુક the issue on hand. તે વખતે એક એવું નક્કી થયું કે ભાઈ આપણે ઇટાલીથી માર્બલ લાવીએ, તે માર્બલ અહીં લાવીએ અને અહીંયા કરે એનું કાર્વિંગ થાય, અને એ કાર્વિંગ કરીને પછી આપણે આ લંડન શિફ્ટ કરીએ,
તો એ જે કેલ્ક્યુલેશન અમે લોકોએ કર્યું તે મોંઘું પડતું હતું. એના ગાંધીધામનો જે કંડલા ફ્રી ટ્રેડ ઝોનનો જે કન્સેપ્ટ છે એ કેવળ ને કેવળ સ્વામી બાપાનો હતો. એટલે કંડલા પોર્ટ બીએપીએસ માટે ફર્સ્ટ ટાઈમ થયું, પછી અત્યારે થ્રુ આઉટ આપણી હિસ્ટ્રીમાં વેસ્ટર્ન વર્લ્ડ માટે વપરાય છે, બટ ધેટ ધીસ વોઝ ધ વેરી ફર્સ્ટ. સ્વામીએ કહ્યું કે તમે અત્યારે ને અત્યારે એના અનુસંધાનમાં કંડલા જાઓ. મને હજુ યાદ છે કે એ કંડલાના સંદર્ભમાં પુરુષોત્તમ સ્વામીએ એક પણ વખત ગયેલા નહીં, હું પણ નહીં ગયેલો. મને ખાસ એમને સમયો હોવા છતાં બી આપણે બધા સમયનો લાભ લઈએ, પણ સ્વામી કે ના તમે કંડલા જાઓ અને આપણે લંડન મંદિર કરવાનું છે એની જગ્યા માટે તપાસ કરી આવો, ફ્રી ટ્રેડ ઝોનમાં આપણે જગ્યા લેવાની છે. એટલે મને એવું લાગ્યું ઓહો સ્વામીને એટલો બધો ઉમંગ હતો લંડન મંદિર બનાવવાનો કે સમયો અમારા સમયનો લાભ લે. સ્વામી કે ના આપણે લંડન મંદિર બનાવવાનું છે આપણે, એટલે તમે ત્યાં જાઓ. પ્રશ્નો થાય તો એ બધા સ્વામી બાપાને આપણે કહેતા, સ્વામી કે ના બરાબર છે એમાં સલાહ આપતા, કંઈક એનાનો સંદર્ભમાં હોય તો પણ કહેતા કે આપણે આવું કરવું કે આવી રીતે કરવું કે સાહેબને મળવું આ રીતે. અને સ્વામીનો કન્સેપ્ટ એક શું હતો કે દાખલા તરીકે કશું ઇલીગલ ના કરવું, કરવું તો લીગલ કરવું, વ્યવસ્થિત કરવું. એટલે અમે ફરતા 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 બધે ગયા અને એમાં એક એક પ્લોટ બહુ સરસ નજરમાં આવ્યો કે જે સમચોરસ હતો, 13,700 સ્ક્વેર મીટરનો પ્લોટ હતો અને એ ઇનફ લાગ્યો કે આની અંદર તો ઘણું બધું કામ થાય એવું છે. અને પછી તો આ લંડન મંદિરની બધી વિધિ ચાલુ થઈ કે કરવાના, અને આ તો હજુ મટીરિયલ આવ્યું એના પછી તો ઘણું બધું આખી જર્ની લાંબી. અને એક વખત બન્યું એવું કે કંડલાથી અમદાવાદ હું જતો હતો ત્યારે મને ખ્યાલ આવ્યો કે બાપા ભાદરાની અંદર છે, એટલે ત્યાં ગયો હું. અને સ્વામી તે વખત વોકિંગ લેતા હતા બધા સંતો વચ્ચે જઈને હું તો બેસી ગયો અને દર્શન કરતો હતો, પણ હું પહોંચ્યો અને બેઠા ને તરત જ સ્વામીની ચકોર દ્રષ્ટિ નજર પડી ગઈ એટલે મને કહી આવો. એટલે સ્વામી બોલાવ્યા અને મને કહ્યું કે આપણે પાવર કનેક્શનનું શું થયું, પાણીના કનેક્શનનું શું થયું, બધી સ્વામી ઉલટ તપાસ કરવા માંડ્યા. એના પરથી મને લાગ્યું કે સ્વામીને આ કાર્યની એટલી બધી ગંભીરતા છે, આમ એટલી ઉતાવળ છે કે જાણે હમણાં હમણાં કાર્ય પૂરું કરવું છે અમને, એવી ઉતાવળ એમના એની અંદર દેખાય. આ કામકાજ જેમ જેમ આગળ વધતું ગયું, ડિઝાઇન જેમ જેમ આગળ વધતી ગઈ એમ, અને પછી આપણે નક્કી કરતા ગયા કે ભાઈ આ ડિઝાઇન આ પ્રમાણે કરવી હોય તો એક ગનફૂટ કામ કરવા માટે આટલા દિવસ લાગે, એક ગનફૂટ લાઇમસ્ટોનનું કામ કરવા માટે આટલા દિવસ લાગે, એ બધું આપણે જે નક્કી કર્યું. અને પછી આપણે જ્યારે ટાઈમ લાઇન પર જ્યારે આપણે આખો પ્રોજેક્ટ આપણે જ્યારે મૂક્યો ત્યારે આપણે બધા એકદમ અમે ચમકી ગયા, કારણ કે જો આ પ્રોજેક્ટ બાપાએ જે કીધી હતી એ તારીખે જો અમારે પૂરો કરવો હોય તો આપણી જોડે ઓછામાં ઓછા 1200-1300 કારીગર કામ કરવા જોઈએ, અને તે વખતે આપણી જોડે ફક્ત 200-250 કારીગર જ કામ કરતા હતા. એટલે પછી શું કરવું એના માટેનો બહુ મોટો પ્રશ્ન ઊભો થયો, કારણ કે એ જમાનાની અંદર કારીગરો પણ મળવા મુશ્કેલ હતા. પરંતુ પછી બધી જુદી જુદી જગ્યાએ તપાસ કરી, ગવર્નમેન્ટની અંદર બધાને માણસોને પૂછ્યું બીજું કર્યું, અને તે વખતે પછી લગભગ 1200-1300-1400 કારીગર સુધી આપણે બધું કામ જે છે આપણે કર્યું. સો ધ હોલ ન્યુ વિલેજ વોઝ ક્રિએટેડ ઇન ધ ફ્રી ઝોન, અ હોલ ટાઉન, અ મિની ટાઉન વોઝ ક્રિએટેડ, એન્ડ ધેન યુ ટુ લુક આફ્ટર ધ વેલફેર. એટલે જે કારીગરો રાજસ્થાનથી બધા આવેલા નવો પ્રદેશ, તો અમારે વિનોદભાઈ પટેલ પણ હતા અને એ વિનોદભાઈ પટેલ એ પણ બધી વાત કરે, એટલે એમને જે કંઈક આપણે સુવિધા જોઈતી હોય, એમને કોઈક તકલીફ પડતી હોય એટલે કમ્ફર્ટેબલ રહે, કારણ કે એ તો તાત્કાલિક તો કંઈ સત્સંગ થઈ જાય ને વ્યસન છૂટી જાય એવું તો કંઈ બને નહીં, પણ એને સુધિંગ રહે કે ભાઈ ચાલો આપણી દેખરેખ બધી પ્રકારની લે છે એટલે સારું છે. એન્ડ સ્વામી બાપા સ્ટ્રેટ વે સેડ, તમે ખાવાની શું સગવડ કરી? And I was amazed. Swami Bapa, you forgot about all this technical matter. He says, lunch ma su khava apvana chhe. Ele Akshamun Swami kathor shak ne rotli. Pachi ke dinner ma to ke bhakri shak ne khichdi. You know, that amazed me. And Akshamun Swami, ke Swami Bapa is not just a CEO interested in getting his work done, but he's, you know, the human touch is always there. Swami would go make sure and she would make sure that today is particular, a lot of them came from Orissa and others, so if they have their own festival days, Swami will make sure from the, our nearest mandir jalebis are sent and things like little things that you would never think of. But that's why I'm saying he's a, when you say building project, it's about building something more than just building, because he was building lots of people.
સ્વામી બાપાને કોઈ ઊંચા નીચું જેવું હતું નહીં કે કારીગર છે ને આમ છે ને એવું કંઈ વિચાર જ નહોતો આવતો. સ્વામીને તો એની ભાવના શાના માટે કર્યું, આ મંદિર કર્યું, મંદિર માટે ના કર્યું, આ બધું સ્વામી મહારાજ માટે કર્યું, એવો જ એમને મહિમા, અતિશય મહિમા સ્વામીને, અતિશય એમ. સો એવરીથિંગ ફ્રોમ બાઈંગ, ગોઈંગ એન્ડ ગેટિંગ અ લાઇમસ્ટોન એન્ડ ધેન ટ્રાન્સપોર્ટિંગ ઓન લિટરલી બાર્જીસ લાઇક અ મેડિવલ વે ઇન અ બ્લેક સી ઓલ ધ વે ટુ ઇન્ડિયા ટુ કા 30 years ago, it was just impossible. And yet those at every point, everyone we were involved with were facilitating. No one was against it. Everyone was facilitating. Everyone just bought in the project. They didn't even think twice about it. પછી અમે ટ્રાન્સપોર્ટેશન કોણ કરશે, કારણ કે એટલી બધી ટ્રકો જોઈએ કે જેવું પેલું બાર્જ અહીંયા આવે આપણી ટ્રક ત્યાં તૈયાર હોવી જોઈએ. અને ટ્રકો કન્ટિન્યુ, એક ટ્રક આવી હોય તો બીજી ચાર આવીને ઊભી હોય, લાઇનમાં જ હતી બધી. એટલે આખું ઓપરેશન આપણે લગભગ 72 કલાક ચાલ્યું. હવે કદાચ પહેલી વખત ગંધ પેલી એનાથી જે જે આર્ટિફિશિયલ જે પેલું કહી શકાય ને જેનાથી જલ્દી કારીંગ, એવો જે પ્રયોગ છે એ કદાચ આપણે પહેલી વખત આ લંડનના જે મંદિરના સંદર્ભમાં હતું તે વખતે થયેલું. જ્યારે બધું કામકાજ ત્યાં કંડલાની અંદર ચાલતું હતું તે વખતે લંડનની આખી બધી કમિટી ત્યાં આવેલી અને અમે પણ એમને રિક્વેસ્ટ કરી કે તમે આ બધું કાર્ય ત્યાં આગળ પોતે જ આવીને જુઓ તો તમને પણ વિશ્વાસ આવે અને ખ્યાલ આવે. અને એ બધાએ ત્યાં જોયું, એમને ખૂબ સંતોષ થયો. અને જેને કહેવાય ને કે એ અશક્ય વસ્તુ આ બધી છે અને અહીંયા શક્ય બને છે કેવળ એક બાપાના આશીર્વાદથી જ બને છે, નહીં તો કોઈ આ શક્ય નથી. આપણે સંપ્રદાયમાં અમારું બી પહેલવહેલું જ હતું આ બહાર પથ્થર મોકલવાનો. અક્ષય મુનિ સ્વામી, સંજયભાઈ બધા હતા, અમે બધા એવો કંઈ અનુભવ હતો જ નહીં આપણને, પણ પેકિંગ થાય આ રીતે થાય અને એના માટે બધું પ્રયત્ન કરતા. એક કંડલામાં કંડલામાં જ પેકિંગ કરતા અમે, કંડલાથી જ આવતું પથ્થર અને ત્યાં કંડલાથી વાપસ જતો, અને પેકિંગમાં તૂટી ના જાય એટલા માટે સ્વામી બહુ જ ધ્યાન રખાવતા હતા. કારણ કે આપણે સૌથી પહેલાં જ આ મંદિર મોકલ્યું હતું, તૂટી ના જાય એટલા માટે સ્વામી બાપા એને ઘણી વાર કહેતા, તૂટી ના જાય, ધ્યાન રાખજો, પેકિંગમાં બધું ધ્યાન રાખજો, બહુ જ કહેતા ઘણી વાર. બાપા અમદાવાદ હતા પ્રમુખ સ્વામી મહારાજ, અને ત્યાં મને બોલાવીને કહ્યું કે તમે ત્યાં કંડલા જાઓ છો. સ્વામી, મારે તો કંઈ કામકાજ હોય તો હું તો જઉં છું, બાકી તો નથી જતો. તો કે ના, તમારે જવાનું અને ત્યાં બધું જોવાનું, કારણ કે આ પથ્થર આવે પછી એની અંદર કેટલા પ્રશ્ન હોય એ ક્લિયર કરવાનો, પછી પેકિંગ કરવાનું, એને એક્સપોર્ટ કરવાનો, અને એની અંદર કોઈ પણ પ્રકારનું આપણે તકલીફ ના થવી જોઈએ. આઈ વેન્ટ ટુ ઇન્ડિયા એન્ડ આઈ લુક એટ ધી પ્રોગ્રેસ ઓફ ધ કાર્વિંગ એન્ડ એવરીથિંગ એન્ડ યુ નો ધ વે ધે વર ડુઈંગ ઇટ, ઇટ વુડ હેવ ટેકન અનધર 5 years ફોર ધીસ મંદિર ટુ કમ્પ્લીટ. એન્ડ આઈ જસ્ટ વોઝ કમ્પ્લીટલી યુ નો ડમ્બડ, કમ્પ્લીટલી ડમ્બ. એન્ડ આઈ લેફ્ટ કંડલા સ્ટીલ કન્ફ્યુઝ, નો સોલ્યુશન how we are going to progress it. And I reached Bombay and I said, I've got to, mane bahut mujhwan thai che project, I must see Swami Baba. And I remember sanja 6 vage I got the chance to sit with Swami Baba. Kandla ma ek maras rokyo che ke aa dar patthar ni akhi lagto rahe che taku tyan to chuta didu ne game tyare અક્ષય મુનિ સ્વામી જાય કે સંજય જાય તમને ખબર પડે કે આ પથ્થરની જરૂર છે અને ક્યાં સુધી પહોંચ્યા છે. લાખો ચાટા છે એના પછી કુંભો માટે કર્યું છે અને એ પ્રમાણે જેમ જેમ આપણે જે ક્લિયરી કીધું એમ એ પ્રમાણે આખું ચાલે. He listened everything. He didn't give me any answer. He just listened everything. And I, of course, he gave me some instruction on how the mandir is constructed. Because as I said, he's always educating. So Swami Baba was detailed, you can see, he was explaining all that and I listened all that. And I also told him about this progress. And I discussed it, or Akshay Muni Swami had suggested, okay, the only solution is if we manage to get the stone out of Kandla and take it to Rajasthan. So I explained all this and Swami Baba listened to me. And I told him that if the stone can be taken out, then we can do it. And then, of course, I was greatly relieved that I had told Swami Baba
And I left and I came to London. And 6 weeks, we got a letter from Akshay Muni Swami. We have got a permission to take the stones out of Kandla. Now, that, if that had not happened, forget about 3 years. Swami Vare Gediye Keta. ટાઈમ બાબતમાં તો સ્વામી બહુ જ હતા, કારણ કે આ ટાઈમસર કરવાનો તો આપણે ઇન્ડિયામાં તો અમારે તો બરાબર 5 વર્ષ થતા રહ્યા ચાલે, પણ આ લંડન મંદિરની અંદર તો સ્વામીને બહુ અતિશય ઇત્યાદિ કે આપણે પ્રતિષ્ઠા કરવી છે અને જલ્દી મંદિર પૂરું કરવું છે. અને સી સ્વામી બાપા લોટ ઓફ ટાઈમ્સ એન્ડ હી ઇઝ અ ગુડ લિસનર એન્ડ એક્શન મેન, સો હી મસ્ટ હેવ એઝ સૂન એઝ આઈ લેફ્ટ હી મસ્ટ હેવ ટોક ટુ અક્ષય મુનિ સ્વામી એન્ડ વર્કડ આઉટ અ સોલ્યુશન વિથ હિમ. એટલે આપણે જે પિંડવાડાની અંદર આપણે જે કામકાજ ચાલતું હતું અને ત્યાં આપણે મેઇનલી આપણે કટિંગ કરતા હતા અને કટિંગ કર્યા પછી જે પથ્થર જે હોય એ આપણે કારીગરને આપીએ તો કારીગર પછી એ ઘડીને પછી આપણને પથ્થર પાછો આપે. પરંતુ આપણે એવું થયું કે ત્યાં લાઇટ ઇલેક્ટ્રિસિટીનો બહુ મોટો પ્રશ્ન રહેતો હતો. દિવસની અંદર 3-4-5 કલાક 6 કલાક જેટલી જ ઇલેક્ટ્રિસિટી આવે અને બાકીના ટાઈમે મશીન ચાલે જ નહીં, એટલે આ બહુ મોટો પ્રશ્ન રહેતો હતો. એટલે આપણને એમ થયું કે ભાઈ આપણે કોઈક જનરેટર જે છે એ જો મૂકીએ, હવે જનરેટર મૂકવું હોય તો બહુ જ મોટું જનરેટર આપણે મૂકવું પડે. એટલે અને એ વખતે કંઈ આપણે તાત્કાલિક થોડાક આટલા વસ્તુ માટે જનરેટર લઈ લઈએ અને પછી બીજું કંઈ કામ ના લાગે એટલે પ્રશ્ન હતો. એટલે આ બધી ચર્ચાઓને અંતે બધા અક્ષરમી સાહેબને બધાએ ચર્ચા કરી અને પછી અમે નક્કી કર્યું કે આપણે બાપાને પ્રશ્ન પૂછીએ કે હવે આપણે આગળ શું કરવું. એટલે બાપા તે વખતે ગાંધીનગરની અંદર વિરાજમાન હતા અને સ્વામીશ્રીને છે ને તે વખતે ફ્રોઝન શોલ્ડરનો પ્રશ્ન થયેલો હતો, ફ્રોઝન શોલ્ડર. એટલે એમનો આ જે ખભો છે એ એકદમ દુખતો હતો સ્વામીને. એટલે હું ત્યાં પહોંચ્યો જ્યારે સાંજે તો સ્વામીશ્રીને તે વખતે કદાચ અંદર ટ્રીટમેન્ટ ચાલતી હતી અંદર અને સંતોએ જેને કીધું કે હું આવ્યો છું. એટલે સ્વામીશ્રીએ તરત જ મને અંદર બોલાવી લીધો અને સ્વામીશ્રીને તે વખતે અહીંયા સ્ટીમ ને બધું આપી નાખી, એક બધી કંઈક ટ્રીટમેન્ટ કંઈક ડૉક્ટર બધી કરતા હતા. એટલે પછી મને જોયો એટલે બાપાએ પૂછ્યું કે બોલ કે સંજય શું કામ છે. એટલે બધું બાપા આપની ટ્રીટમેન્ટ પર દીકો. બાપા કે ના ના કે તો એનું ડૉક્ટર કામ કરે, તું તારું કામ કર કે તું મને કહે કે. એટલે પછી મેં સ્વામીને બધું વાત કરી. મેં કીધું બાપા આવી રીતના છે ને આવો પ્રશ્ન છે ને આપણે લાઇટ નથી ને આપણને બહુ મુશ્કેલી થાય છે ને આપણે કેવી રીતના પહોંચી વળશું એ મોટો પ્રશ્ન રહે છે એના લીધે. એટલે સ્વામી બાપાએ તરત જ ધર્મચરણ સ્વામી હતા એમને બોલાવ્યા અને એ પહેલાં મને પ્રશ્ન પૂછ્યો સ્વામી કે આપણે ત્યાં બીજા ક્યાં ક્યાં જનરેટર આપણા મંદિરોમાં કઈ કઈ જગ્યાએ છે. એટલે પછી મેં સ્વામીને કીધું સ્વામી આવી રીતના સારંગપુરમાં છે, ગોંડલમાં છે, એવી રીતના પછી બીજી 2-3 જગ્યા હતી. એટલે પછી સ્વામીશ્રીએ તરત ધર્મચરણ સ્વામીને બોલ્યા અને ધર્મચરણ સ્વામીને બોલાવીને કીધું કે તમે કે એક કામ કરો અહીંયા ફોન લગાવો કે સારંગપુર ફોન લગાવો. તો સારંગપુર ફોન ત્યાં વાત કરી પછી ગોંડલ પછી ફોન એમ 2-3-4 જગ્યાએ સ્વામીએ વાત કરી અને સ્વામીશ્રીની આ બાજુ ટ્રીટમેન્ટ પતે એ પહેલાં તો સ્વામીશ્રીએ ત્યાં જનરેટરનું ફાઇનલ કરી દીધું મને કે તારે આ જનરેટર ત્યાં આવી જશે 3-4 દિવસમાં, તું ત્યાં આવે જતો રહે જા. એટલે સ્વામીશ્રી એકદમ આમ ક્વિક પોતાનું હજી ટ્રીટમેન્ટ ચાલે છે અને પોતાનું તો હજી બધું ચાલે પણ સ્વામીશ્રીએ એકદમ પોતે ત્યાંને ત્યાં ડિસિઝન લઈને તરત જ પોતે. એટલે કોઈ પણ વસ્તુ છે ને સ્વામી પેન્ડિંગ રાખવા માનતા જ નથી, પણ સ્વામી બાપાને તો એ જે ટ્રીટમેન્ટ છે ને એ તો સેકન્ડરી વસ્તુ હતી સ્વામી માટે, તો એમના માટે તો મેઇન વસ્તુ આ હતી. ટ્રીટમેન્ટ તો એક દેહનું છે એટલે કરે રાખે છે લોકો, એટલે એમના માટે સેકન્ડરી વસ્તુ હતી, પણ સ્વામી માટે પ્રાઇમરી થિંગ તો એમનું આ જે સેવા જે છે એ એમની મેઇન સેવા હતી. બાપાનો કંડલા અને પિંડવાડા લંડન મંદિરનું કામ જોવા માટે આવવાનો વિચાર બહુ જ દ્રઢ હતો. એટલે અમને તો રાહ જોતા હતા કે ક્યારે સ્વામીની ડેટો નક્કી થાય અને પછી સમય આવ્યો કે બાપા આવવાની તૈયારી. એટલે બાપાને પછી સ્વાગત કરવાનું હાર તોરા કર્યા. પછી બીજે દિવસે સવારે બાપા આપણે ત્યાં સાઇટ પર આવ્યા અને સાઇટ પર આવ્યા એટલે બધા ડિપાર્ટમેન્ટમાં સ્વામી વોક કરીને ફર્યા. બધા સંતો અક્ષયમુનિ સ્વામી સમજાવે, સંજયભાઈ સમજાવે, હર્ષદભાઈ હતા અને દરેકે દરેક વસ્તુ આ સ્વામી પોતે દરેકે દરેક કારીગરની પાસે જાય, માથે હાથ મૂકે, એ લોકોને દરેકને આશીર્વાદ આપે અને દરેક જગ્યાનું પોતે કામ જે છે એ ફરી ફરીને સ્વામીશ્રી જોતા હતા. સ્વામી બાપા જ્યારે અહીંયા લંડન મંદિર આપણે લંડન મંદિર થતું ત્યારે અહીંયા આવતા ને ત્યારે સ્વામી આમ એક પથ્થર નિરખી જ જોતા અને સ્વામીને બધું નોલેજ હતું. આ કુંભી કહેવાય, આ થાંભલો આ ઠેકો કહેવાય, આ કાંડા સ્વરૂપ કહેવાય, આ ભેટા સ્વરૂપ કહેવાય, આ બધું સ્વામીને નોલેજ હતું. આખા મંદિરના એક એક પાર્ટ, આને શું કહેવાય, મંડુવનને શું કહેવાય, મંડુવનના ભાઈ કુંભો કલસો કેવાડ બધું જ એમને નોલેજ. એટલે સ્વામી એકદમ શાર્પનેસ રીતે જોતા અને સફાઈવાળું કામ કરાવતા. સ્વામીને બી પોતેથી પહેલેથી જ એમને સફાઈવાળું કામ ઊંડું અને એવી નકશીવાળું કામ ગમતું, એમને અતિશય ગમતું. પછી બધું જોતા હતા, કારીગરોને આશીર્વાદ આપતા હતા અને એમાંથી અમે અમુક વ્હાઇટ સ્પોટ માર્બલ પર થયેલા જોયા. એટલે લાઇમ સ્ટોન જે આપણો ઇટાલિયન માર્બલમાં કોઈ પણ વાર સેજે એના પર વધારે જોરથી કંઈ કોઈ પણ ટૂલ મૂકે
તો વ્હાઈટ સ્પોટ તરત જ સોફ્ટ છે એટલે થઈ જાય. એટલે એ સ્વામી બાપાએ, અમે લોકો તો પાછળ હતા, સ્વામી બાપાએ બોલાય ને કે જુઓ આ શું દેખાય છે. સ્વામી કહેતા વારે ઘડી કહું છું, કારીગરો અથોડા મૂકતા ને બાજુમાં તો પથ્થરના ડાઘા પડી જતા, પથ્થર પર અથોડા જોરથી પર સાહેબ આ ધ્યાન રાખી અથોડો નીચે જ મૂકવાનો રાખવાનો. સાહેબ એટલું બધું ધ્યાન રાખે સાહેબ કે આ પથ્થરના ટાંચા પડી જાય છે એમાં. એટલે સ્વામી એ ખાસ અમને કહેતા એવા. એટલે એમને કંઈ પણ સ્પોટ કંઈ પણ થઈ ગયું હોય એ ગમતું નથી, કારણ કે એમના લાઈફમાં હંમેશા પરફેક્શન જ દેખાય છે કે અનુભવાય છે. અને પછી ત્યાં આપણે એક નાની ઓફિસ હતી, એ ઓફિસની અંદર ત્યાં પછી સ્વામીશ્રી ત્યાં બેઠા હતા અને સ્વામીશ્રી પલંગ પર આમ બેસી ગયા. અને તે વખતે આપણા જે કંઈ બધા પ્લાન હતા એ બધા સ્વામીશ્રીને બતાડવા માટે, એટલે સ્વામીશ્રીએ ગાતરવી એકદમ સાઈડમાં મૂકી દીધું અને સામે આપણા જે સોમપુરા ભાઈ હતા જે એ બધા નકશાઓ લઈ લઈને સ્વામીશ્રીને બધું બતાડતા હતા. ત્યારે સ્વામી આમ બેસે ને ત્યારે એકદમ બધા મગ્ન થઈ ગયા ને કે પોતાના ઉપરની ગાતેર્યું કાઢીને પણ એકદમ નકશા ઉપર જ ધ્યાન હોય, નકશામાં શું બધે શું નહીં એ બધું જોતા. અને એ પ્રમાણે પછી આખી બધી એકદમ આમ સ્વામી એકદમ એંગ્રોસ થઈને, એમ કે સ્વામીશ્રી આમ મંદિર થતું હતું તો સ્વામીશ્રીના મગજની અંદર બધું જ વસ્તુઓ એકદમ ક્લિયર એમ જોતા હતા કે સ્વામીશ્રી કેવી રીતના આખું થઈ શકે. અને જે કંઈ પૂરા સમજાવે તેને તરત જ પાછા પ્રશ્ન પણ પૂછે સ્વામી કે આનું કેમ આનું કેમ. અને પછી સાઇટ પર બધા આ કટિંગ ડિપાર્ટમેન્ટ પેકિંગ અહીંયાથી થાય, પોલિશિંગ અહીંયાથી થાય, જમવા બધા અહીંયા જાય અને કારીગરો રહે છે બહાર. જે આપણું આયોજન હતું એ સ્વામી એકદમ શાંતિથી બધું સમજ્યા, બધું જોયું, કારીગરોને પણ એટલા બધા આશીર્વાદ આપ્યા, એક એક કારીગર પાસે ગયા. ખાસ સ્વામી ઘડાય છે કઈ રીતે, કપાય છે કઈ રીતે, બ્લોક આવે છે કઈ રીતે, એ બધું શાંતિથી ને બધું જોતા અને માર્ગદર્શન આપતા. પછી એમની સ્પેશિયલ સભા તો આપણે કરી જ હતી, એટલે બધા કારીગરોને સ્વામી આ રીતે લાભ આપેલો. તો આજે આ ગયા હમ દેખા કામ અચ્છા હોય એમ તો આપ સબ લોગ એસે હી ભાવ ઓર પ્રેમ સે દિલ સે યે કામ જરૂર કરના, હમારે પર ભગવાન કી પ્રસન્નતા હો જાયેંગે ઓર પ્રદેશ મેં જીતને લોગ વો દેખેંગે વો ભી ખુશ હો જાયેંગે. કારણ કે યુરોપ દેશ મેં અંદર જે લંડન આપ બોલતે વો સારા યુરોપ મેં એસા હી મંદિર કભી ક્યાં હી નહીં હૈ, તો અપના પહેલા બનેગા તો મંદિર સારા એસા પથ્થર કા ઓર એસી વહાં કાર્વિંગ નહીં હોતી હૈ, યહાં લોગ બનાતે તો હૈ લેકિન પ્લેન બનાતે એસા જો નકશે કામ યહાં હોતા હૈ એસા નકશે કાર્વિંગ વો લોગ નહીં બનાતે, ઇસલિયે તો યહાં લાયા હમ જો વો બનાતે તો યહાં આતે નહીં લેકે ઇસલિયે યહાં લાયા કે એસી જો કાર્વિંગ તો ઉસકા વહાં કા જો ઇન્જિનિયર થા વો આર્કિટેક્ટ કે યહાં આ ગયે સબ દેખે તો ઉસકો ખુશ હો ગયા કે એસી કાર્વિંગ હોની ચાહિયે, તો સારા યુરોપ ની અંદર લોગ જો દેખને કે આયેંગે તો એસી એ બાત હૈ તો એસા જો મંદિર હોંગે પરદેશ કે અંદર અબ તક અપના હિન્દુ કોઈ પણ ધર્મ ને ઓર સંપ્રદાય ને એસા મંદિર વહાં બનાયે નહીં, સારા યુરોપ સારા અમેરિકા ઓર સારા દુનિયા કા જો દેશ હૈ ઉસમે કાહી નહીં હૈ મંદિર, એસા હી મંદિર પહેલા વહાં યે બનેગા, એ સબકો આપકા આપ સબને આશીર્વાદ મિલેગા ઓર ઉસકા પુણ્ય ભી મિલેગા. તો ફિર યે મંદિર ના કામ તો હૈ લેકિન અપને સમય કમ હૈ ઓર કામ જ્યાદા હૈ, સમય જો હમકો તૈયાર કરને કા સમય હૈ વો કમ હૈ કે થોડા દિન મેં હી પૂરા કરને કા ઓર કામ જ્યાદા હૈ. એટલે ત્રણ દિવસ કેમના ગયા કશું કોઈને ખબર ના પડી અને જબરજસ્ત આયોજન થઈ ગયું અને બાપા એટલા બધા રાજી થયા. પણ જે જેણે સેવા કરી હોય એ સેવાનો બદલો પ્રમુખ સ્વામી મહારાજ તરત જ જેણે કહેવાય કે આપી દેતા, અક્ષરધામ આપવાનું તો એમનું તો વચન છે જ, પણ આ લોકની પણ એમણે બધી પ્રકારની ખબર પોતે રાખેલી છે. સ્વામી બાપાઝ ડિવાઇન પાવર કમ્સ ઇન ટુ ધ પ્રે વેન યુ થિંક અબાઉટ ધ પ્રોક્યોરમેન્ટ ઓફ સ્ટોન ઇન યુરોપ. આટલા ટૂંકા ગાળામાં કોક જગ્યાએથી માર્બલ લાવો, અહીં ફ્રી ટ્રેડ ઝોનમાં એને રાખો, એ કરવો, ત્યાં કાર્વિંગ કરાવવું અને કાર્વિંગ કરાવીને પછી ત્યાં આગળ મોકલો, એટલું ડિફિકલ્ટ હતું. આ મંદિર ખાણની બાજુમાં, પથ્થરની ખાણ હોય, માઇન હોય, એની બાજુમાં આવું મંદિર બનાવવું હોય તો એ 2.5 વર્ષમાં કોઈ દિવસ બને નહીં. એટલે આ આખું એક 3 વર્ષનું ઓપરેશન કે જે આમ માન્યામાં ના આવે. Nobody could even dream about it. Even experts in UK who have done amazing buildings would even dream about it. But Bapa had this clear vision and was confident that it can be achieved. એટલે ખરેખર પ્રમુખ સ્વામી મહારાજ એમની જે કહેવાય ને કે કદાચ દેવોનો પ્રવેશ થયો હોય બધાની અંદર તો જ આટલું શક્ય બને,
એ સિવાય તો કઈ શક્યતા એમાં જણાતી નથી. The materials that would build this historic home for God had now been selected and sourced. It had already been a mammoth voluntary endeavor, researching and sourcing the right types of stone and wood, reviving centuries-old craftsmanship, and then transporting it all from Europe and India to England. This had simply never been attempted before. Now those materials had to be transformed into a mandir, and the first shipments from Kandla were ready to set off for London. હવે આપણે સૌ એક મિનિટ માટે વ્યક્તિગત રીતે મનનમાં જોડાઈશું. આંખો બંધ કરીને અથવા મૂર્તિના દર્શન કરતાં કરતાં આ એપિસોડમાં પ્રમુખ સ્વામી મહારાજના જે જે ગુણો અને પ્રસંગો સામેલા છે તેનું ચિંતન અને મનન કરીશું. Next time on The First of Its Kind. Good afternoon. Unemployment has gone up again for the 13th month running. It's now the longest recession since the Second World War. Paisa nathi, paisa khuti gaya che. Thakur ji ne devu na chale. Le to thai eu nahi lagtu baba, atar to bahu position kharab cha. Parcho thase. Parcho nahi thai. Fundraising mare, shu karsu apne jya kari lo. ત્યારે બધી યોજનાઓ ચાલે, એમાં સ્કીમમાં બધા દરેક ભળ્યા છે અને વિશેષ રીતે ભળજો. રાઉન્ડ 3 યુ જસ્ટ નોક ઓન એની ડોર. આપણને ઇન્સલ્ટ કરે કે ના કરે, આપણો પર્પઝ સાચો છે. તો ઘણીવાર એમ જ કે અમને કાઈ ઇન્ટરેસ્ટ નથી. એ આપણે અહીંયા બધાને ભજન કરવા બોલાવવાના કે પાપડ લઈ જવા બોલાવવાના. You're thinking that these tiny little cans are going to build a mandir. જલ્દી અમના સેવકને લોક જલ્દી દોડી ગયા કે તમે ના કરો, કે ના ના આ તો મારી સેવા છે. જેટલા જોડ્યા ને એ બધાને મમત્વ થયો. સ્વામી બાપા બીકેમ વેરી ઇમોશનલ. એના આંખમાં આંસુ આવી ગયા. મંદિર કોના વાસ્તે છે? નોટ ફોર હિમ, ઇટ્સ ફોર અસ, ફોર માય ફ્યુચર ચિલ્ડ્રન. બાકી પગમાં કુવાડો મારો. યુ નો વોટ ઇટ મીન્સ? સ્ટાર્ટ ફ્રોમ હોમ.